हेलो विद्यार्थी मित्रों, नमस्कार, जय स्वामीनारायण। हवे आपणे आगळ पाठ 15 चलावीए छे। तो 15 नुं नाम छे जयो ह पराजयो वा। बराबर, जय वा एटले अथवा पण थाय ने के पण थाय, अव्यय छे। जय के पराजयो एटले पराजय के पराजय। बराबर, એ આપણા પાઠનું નામ છે। હવે આપણે વિષય પ્રવેશ સમજૂતી કે પ્રસ્તાવના તમે જે ગણતા હો એ આપણે ચલાવીએ। યુદ્ધનું પરિણામ સદૈવ અત્યંત ભયંકર હોય છે। હવે યુદ્ધનું પરિણામ આપણે જાણીએ છીએ, કૌરવ પાંડવોનું યુદ્ધ તો લગભગ બધાએ જોયેલું છે। તો એ કેવું હોય છે? ભયંકર હોય છે। બરાબર, કે કોઈ પણ યુદ્ધ હોય, માણસો એકબીજા સાથે આંદોલન, આપણે બીજા શબ્દોમાં આંદોલન પણ કહેતા, પણ એનું પરિણામ કેવું આવે? ભયંકર હોય। બરાબર, છતાં પણ મનુષ્ય સતત યુદ્ધ કરતો જ રહે છે, બંધ જ નથી થતો। માણસ જ એ કેવો છે, સતત યુદ્ધ, ક્યાંક કોઈ ને કોઈ જગ્યાએ લડાઈ ઝઘડો ગોતી જ લાવે। બરાબર, સતત માણસ યુદ્ધ કરતો, ખબર છે એને પરિણામ ખરાબ જ આવવાનું, છતાં પણ યુદ્ધ કરતો રહે છે। આધુનિક યુગમાં વિવિધ પ્રકારના રાસાયણિક અસ્ત્ર શસ્ત્રોને લીધે યુદ્ધ ખૂબ જ અનિષ્ટકારક બન્યા છે। આધુનિક યુદ્ધમાં કેવું છે કે હાલના સમયમાં વિવિધ પ્રકારના રસાયણો વપરાય છે, અસ્ત્રો ને શસ્ત્રો જે બનાવવામાં આવે, તમે જાણો છો બોર્ડર ઉપર આપણે અત્યારે ચીન ને ભારત ને પાકિસ્તાન ત્રણેય વચ્ચે ચાલે લડાઈ। બરાબર, તો અસ્ત્રો ને શસ્ત્રો છે એ કેવા છે? શસ્ત્ર છે હાથમાં રાખીને, તલવાર છે હાથમાં રાખીને તમે લડો એને શસ્ત્ર કહેવાય, અસ્ત્ર છે ઘા ફેંકીને કરવાનું હોય। બરાબર, તો અસ્ત્રો ને શસ્ત્રો રાસાયણિક પરમાણુથી બનેલા હોય, અણુને પરમાણુથી, તો એનો લીધે યુદ્ધો ખૂબ જ અનિષ્ટકારક બન્યા છે। ઇષ્ટકારક નથી, અનિષ્ટકારક છે, એટલે દુઃખદ છે, તમે ન ઈચ્છું એવું થાય। એટલે તેનું વર્ણન આ પાઠનો વિષય છે। આપણો વિષય વસ્તુ શું છે કે અત્યારના જે યુદ્ધ થાય છે એમાં કેવા પરિણામો આવે છે, કેવા રસાયણો વપરાયા છે, એ આપણો મુખ્ય વિષય આ પાઠ છે। પ્રાચીન સમયમાં યુદ્ધો થતા જ હતા, પ્રાચીન કાળની અંદર પણ યુદ્ધ થતા હતા, એવું નથી નહોતા થતા। હવે આપણે 5000 પહેલાં મહાભારતનું યુદ્ધ ખબર છે, રામાયણમાં રામે અને રાવણનું યુદ્ધ નહીં આપણને ખબર છે। બરાબર, તો ત્યારે પણ યુદ્ધ થતા હતા અને તેમાં મોટો નરસંહાર પણ થતો, એમાં પહેલાં પુરુષો લડવા માટે જતા, હવે તો સ્ત્રીઓ પણ સૈન્ય બોર્ડર ઉપર હોય છે। બરાબર, તો તેને લીધે અનેક સ્ત્રીઓ અને બાળકો નિરાધાર બનતા હતા, પુરુષ લડવા જાય પાછો આવે કે ના આવે એનું કંઈ નક્કી હોય નહીં, કારણ કે એને રક્ષણ કરવાનું છે બોર્ડર ઉપર, દેશનું સરહદ ઉપર। એટલે કે જે સ્ત્રીઓ અને બાળકો નિરાધાર, એનો પતિ મરી ગયો હોય સ્ત્રી નિરાધાર બની જાય, એનો પુત્ર છે બાળક છે એ પણ નિરાધાર બનતા હતા। પરંતુ પૃથ્વી, જળ, વાયુ, આકાશ, હવે જો આ કેવી વસ્તુ છે આપણે જાણીએ છીએ, બધાની આપણે જરૂર પડે, પૃથ્વી આપણે રહેવા માટે, ધરતી જમીનની જરૂર પડે। બરાબર, જળ પીવા માટે, પાણી આપણે જીવન ટકાવવું હોય તો તમે ખાઓ નહીં તો ચાલે, પણ પીવું તો પડે, પણ પાણી પીવાનું છે, બીજું પીવાનું નથી। પછી વાયુ, વાયુ એટલે ઓક્સિજન, વાયુ, વાયુની પણ આપણે જરૂર છે શ્વાસ લેવા માટે। આકાશ, તો આકાશમાંથી વરસાદ વરસે તો જ આપણે પાણી પી શકીએ, તો આકાશની પણ જરૂર છે। વગેરે જેવા કુદરતી તત્વોને કોઈ હાનિ થતી નથી, માણસોનો નાશ થતો હતો પણ કુદરતી જે આ તત્વો છે, પૃથ્વી, જળ, વાયુ ને આકાશ, તો આ જે તત્વો છે એને કોઈ નુકસાન નહોતું થતું પ્રાચીન સમયની અંદર। બરાબર, તેઓ તો તેમના તેમજ શુદ્ધ રહેતા હતા, પૃથ્વી, જળ, તેજ, વાયુ આ બધા શુદ્ધ જ હતા। પણ આધુનિક યુગમાં રાસાયણિક શસ્ત્રોના વધારે પડતા ઉપયોગથી, અત્યારે શસ્ત્રો જે બનાવાય છે એમાં કેવા રાસાયણિક તત્વો વાપરવામાં આવે છે, એના કારણે શું થાય છે, કુદરતી તત્વો પ્રદૂષિત બન્યા છે, પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ આ બધું પ્રદૂષિત બને છે અને માણસને અસાધ્ય રોગ પણ થાય છે। તો એટલે કહે છે કે દૂષિત જળ છે, કેવું પાણી પણ કેવા થઈ ગયા છે ત્યાં, તમે આપણે જાણીએ બધી જગ્યાએ મોડું પાણી પીવા મળે છે, આપણે ફિલ્ટર રાખવા પડે છે ઘરે, બધાના ઘરે આ પ્રોબ્લેમ થાય છે। બરાબર ને, અને વાયુને કારણે અનેક લોકો અસાધ્ય રોગનો ભોગ પણ બને છે, કે વાયુ, પ્રદૂષિત વાયુ, તમે જુઓ કેટલા વાહનો વધી ગયા છે, તો એનો પેટ્રોલિયમ જે ધુમાડો હોય એ બધો આપણા શ્વાસમાં જાય અને પાછો એ આપણને રોગ થતો, અસાધ્ય રોગ, કે એનો કોઈ ઈલાજ થઈ શકતો નથી એવા રોગો પણ થવા માંડ્યા છે। બરાબર, અને સક્રિય રીતે યુદ્ધમાં જોડાયા ન હોય તો પણ મરણને શરણ થાય છે, કે અમુક લોકો જ સરહદ ઉપર હોય સૈનિકો, બીજા બધા તો દેશમાં રહેતા જ હોય, રાજ્યમાં, ગામમાં, જિલ્લામાં, એ લોકોને પણ અસાધ્ય રોગ થાય છે અને બધા મરણને શરણ થાય એટલે મૃત્યુ પામે છે। તો એટલું જ નહીં પણ ભાવિની અનેક પેઢીઓ સુધી આવા ખરાબ પરિણામો માનવ જાતે ભોગવવાનો વારો આવે છે, માણસો તો મરી જાય અસાધ્ય, પણ વારસાગત રોગો પણ વધી ગયા છે,
તમે જુઓ હવે ડાયાબિટીસ કે એવો રોગ છે કે વારસાગતમાં પણ આવે, કેટલા પ્રકારની ડાયાબિટીસ છે, 18 પ્રકારની ડાયાબિટીસ આવે બરાબર. તો માનવ જાતને ભોગવવાનો વાર આવે, ખરાબ પરિણામ કોને ભોગવવાનું, માણસને જ ભોગવવાનો આવે. એટલે કે છે આવા ખરાબ પરિણામો આપનારા યુદ્ધમાં વિજય ગમે તે પક્ષનો થાય પણ તે વિજય કહેવાય, જય કહેવાય કે પરાજય એવો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. હવે તમે પરાણે વિજય મેળવો એ જય કહેવાય કે પરાજય કહેવો, શું કહેવો એવો પ્રશ્ન અહીંયા ઊભો થાય છે. ત્યારે મહાભારતકાલીન યુદ્ધ અને આધુનિક યુદ્ધના પરિણામો રહેલા તફાવત, હવે આ પ્રશ્ન તમારે બોર્ડમાં તો મોસ્ટ આઈમ્પી છે કે મહાભારત વખતે યુદ્ધ થયું ને હાલમાં જે યુદ્ધ થાય છે બંને વચ્ચે શું તફાવત છે એ ટૂંકનો લખો, એવો પ્રશ્ન તમારે આ પ્રસ્તાવનામાંથી પણ આવે બરાબર. તો આમાંથી તમે લખી શકો કે સ્વર્ગમાં રહેતો અર્જુન પૃથ્વી ઉપર આવીને પ્રત્યક્ષ નિહાળે છે, કે મહાભારત વખતે જે યુદ્ધ થયું હતું ને અત્યારે જે યુદ્ધ થાય ને એના પરિણામો શું આવે છે એ સ્વર્ગમાં રહેલો અર્જુન અહીંયા પૃથ્વી ઉપર જોવા માટે આવે છે. અને સ્વર્ગીય પાત્રને પૃથ્વી ઉપર ઉતરી આવેલો કલ્પના કરીને પ્રવર્તમાન સમયમાં ચાલતા યુદ્ધના દુષ્પરિણામો તરફ ધ્યાન આકર્ષિત કરવામાં આવ્યું છે, કે પ્રાચીન સમયમાં જે સ્વર્ગમાંથી ઉતરી આવેલો અર્જુન છે કે પ્રાચીન મહાભારતનો પાત્ર છે અને જે હાલમાં જે યુદ્ધ થાય છે તો એ કલ્પના કરીને એ પાત્રને અહીંયા મૂકી અને યુદ્ધના પરિણામો તરફ આપણને આકર્ષણ બતાવ્યું છે, કે યુદ્ધના પરિણામે નિર્દોષ પ્રાણીઓને ભોગવવા પડતા દુઃખો જેનો કોઈ વાક ગુનો ન હોય, દોષ ન હોય, એવા માણસોને અને પ્રાણીઓને પણ આ પરિણામ અથવા દુઃખ ભોગવવાનો વારો આવે છે. તો એવો પણ આપણે ખ્યાલ મેળવીને યુદ્ધથી દૂર રહેવાની ભાવના કેળવવી જોઈએ. કોઈ પણ જગ્યાએ યુદ્ધ, મહાન યુદ્ધ આવું ચાલતું હોય ત્યાં એમાં જોડાવવું જોઈએ નહીં. તમે જાણો છો આંદોલન થાય ત્યારે સુરતમાં તો બધું BRTSને ભાંગી તોડી નાખે, બસો સળગાવે, ખરેખર આપણે સમાજની જે સામગ્રી હોય એને કોઈ નુકસાન પહોંચાડવું જોઈએ નહીં અને આપણે એમાં ભાગ ન લેવો જોઈએ. એટલા માટે જ અહીંયા આપણને પાઠ શિક્ષણ ઉપદેશ તરીકે અહીંયા મૂકવામાં આવ્યો છે કે ક્યારેય પણ આપણે યુદ્ધમાં જોડાશું નહીં એવી પ્રતિજ્ઞા કરવી જોઈએ બરાબર. દેશના હિત માટે હોય તો જોડાવો, દેશના અહિત માટે હોય તો જોડાવવું નહીં. જેમ ગાંધીજીએ આપણો સત્યાગ્રહ, સત્ય આંદોલન કર્યું હતું એમાં બધાએ જોડાણા, શા માટે, કારણ કે એ આખા દેશનો હતો અને અંગ્રેજો બીજા અહીંયા રાજ કરતા હતા એટલા માટે. તો એવું હોય દેશના હિત માટે હોય તો જરૂર જોડાવો, પણ અહિત થાય એવું હોય ત્યાં ક્યારેય જોડાવવું નહીં, એવો આપણને અહીંયા ઉપદેશ આપવામાં આવે. તે હેતુથી આ પાઠનું કથા વસ્તુ વિચારવામાં આવ્યું છે, એ કારણથી જ આ પાઠ અહીંયા મૂકવામાં આવ્યો છે. તો આપણે બધાએ પણ એવો ઉપદેશ લેવો જોઈએ કે વગર કારણે યુદ્ધમાં જોડાવવું નહીં બરાબર છે. ચાલો તો હવે આપણે પાઠ શરૂ કરીએ. આ પ્રસ્તાવના થઈ, હવે પ્રશ્ન પણ તમને એમાં ખ્યાલ આવી ગયો બરાબર. હવે આપણે પાઠમાં આગળ વધીએ. હવે શું કહે છે અહીંયા, હવે આપણને ખબર પડી ગઈ કે આ પાઠની અંદર પાત્ર કયું છે, અર્જુન છે. ક્યાંથી આવ્યો છે, સ્વર્ગમાંથી બરાબર છે. તો હવે તમને ખ્યાલ આવી જ ગયો છે તો કે મહાભારત ઉપર આધારિત આ પાઠ છે. તો તમે જુઓ અહીંયા પુસ્તકની અંદર ચિત્ર પણ આપણે છે તો એમાં મહાભારતનું પાત્ર અર્જુન છે અને અહીંયા એક વૃદ્ધ સૈનિકનું ચિત્ર સામે આપેલું છે. ઓકે, હવે આપણે પાઠ શરૂ કરીએ છીએ કે એકદા સ્વર્ગ સ્થિત અર્જુન, એકદા, એક એટલે સંખ્યા બતાવે, દા એટલે દિવસ, એક દિવસ સ્વર્ગ સ્થિત સ્વર્ગમાં રહેલો અર્જુન, અર્જુન પૃથ્વી દ્રષ્ટુ કામ, પૃથ્વીને દ્રષ્ટુ એટલે જોવાની, કામ એટલે ઈચ્છાથી, પૃથ્વીને જોવાની ઈચ્છાથી ભૂલોકમ આગચ્છત, ભૂ એટલે ધરતી અને પૃથ્વી એટલે પણ ધરતી, બંને સમાનાર્થી શબ્દ જો બાજુ બાજુમાં જ છે પણ આપણે ખબર ન હોય, ભૂ કે ધરતીને જોવાની ઈચ્છાથી અથવા તો મૃત્યુલોકને જોવાની ઈચ્છાથી ભૂલોકમ આગચ્છત, ભૂમિ ઉપર આવ્યો, આગચ્છત અસ્તન ભૂતકાળ છે, પ્રાપ્ત ભૂલોક, તો ભૂલોક ઉપર, ધરતી ઉપર આવીને, સહ એટલે તેણે, સર્વનામ છે, મહાંતમ જય ઘોષમ, મહાન એટલે મોટો, જય ઘોષ, જય ઘોષમ એટલે અવાજ, ઘોષ સ્વર, સમાનાર્થી શબ્દ શું આવે, સ્વર, અને ઘોષમ એટલે અવાજ થાય, મોટો જય ઘોષ, શ્રુતવાન એટલે સાંભળ્યું, જો વાન પ્રત્યય એટલે કર્તરી ભૂતકૃદંત પણ છે અહીંયા બરાબર, મહાન જય ઘોષ સાંભળ્યું.
કારણ કે જે લોકો વિજયી બન્યા એને ઉત્સાહનો કોઈ પાર હોય નહીં. એટલે કે મહાન જય ઘોષ સાંભળ્યું. સહ જય ઘોષકારકમ, સહ એ સર્વનામ અર્જુન માટે વપરાયું છે. તે જય ઘોષકારકમ, જય ઘોષ કરનારા જનસમૂહસ્ય, જન એટલે લોકો, સમૂહસ્ય એટલે સમૂહની, સમીપમ ગચ્છતિ, પાસે જાય છે. તે જય ઘોષ કરનારા જનસમૂહની પાસે જાય છે, તો લોકોના ટોળાની પાસે જાય છે. સમીપમ તો નિકષા, આનો સમાનાર્થી પણ પૂછાય. સમીપમનો સમાનાર્થી લખો તો નિકષા, બરાબર. સદ્ય વિરમિત, સદ્ય એટલે તરત જ, તરત જ. વિરમતે વિશ્વયુદ્ધે, અટકેલા વિશ્વયુદ્ધમાં અથવા તો પૂર્ણ થયેલા વિશ્વયુદ્ધમાં, લબ્ધ વિજયાહા, લબ્ધ એટલે મેળવેલો વિજય, વિજય મેળવેલા જનાહા એટલે લોકો, વિજય ઉત્સવમ, વિજયનો ઉત્સવ, અનુભાવયંત, મનાવી રહ્યા હતા. અથવા અનુભવ, આ શબ્દ ઉપરથી આપણે અનુભવ કરવો એવો થાય, પણ વાક્યરચના પ્રમાણે આપણે શું કહેવાય કે વિજયનો ઉત્સવ મનાવી રહ્યા હતા. આસન એટલે અસન ભૂતકાળ છે, હતા. તાન દ્રષ્ટવાન, તાન એટલે સર્વનામ છે, તેઓને દ્રષ્ટવા એટલે જોઈને, એ સંબંધક ભૂતકૃદન છે, દ્રષ્ટવા, બરાબર. આ સંબંધક ભૂતકૃદન છે. કોઈ પણ શબ્દના અંતે ટ્વા આવે, ત્વા આવે, ત્ય અને ય આ ચાર પ્રત્યય આવે તો એ સંબંધક ભૂતકૃદન થશે. અર્જુનો અપી, અર્જુન પણ, મહાભારત વિજયમ પુરાતનમ, અર્જુન પણ, પુરાતન એટલે શું થાય, પ્રાચીન. મહાભારત વિજયમ, મહાભારતમાં વિજય મેળવેલા, તદાનિમ અંતતાન પ્રાપ્ત વિજયાન, ત્યારે પ્રાપ્ત વિજય એટલે કે વિજય મેળવેલા જનાન લોકોને સ્મરતી એટલે યાદ કરે છે કે અર્જુન પણ પ્રાચીન મહાભારતનો વિજય મેળવેલા તે વખતના લોકોને યાદ કરે છે. કારણ કે ફરીવાર અર્જુન પૃથ્વી ઉપર આવ્યો છે, એ આપણે વિષય પ્રવેશમાં જોયું, બરાબર. એતમ અપરિચિતમ અપૂર્વમ, એતમ એટલે આ, અપરિચિત એટલે અજાણ્યા, અપૂર્વમ એટલે પહેલાં ન જોયેલા, અજાણ્યા. સમ ઉપસ્થિતમ આવેલા અર્જુનમ, અર્જુનને તે જનાહા, તે લોકોએ સ્વકીય પોતાના વિજય ઉત્સવે, વિજયના ઉત્સવમાં યોજિતવંત જોડ્યો. અર્જુનને પણ એણે કહ્યું કે અમારા વિજય ઉત્સવમાં તું જોડાઈ જાય, એટલે કે તેને જોડ્યો. યોજિતવંત એટલે જોડવું થાય. અર્જુનો અપી, અર્જુન પણ, તો આ સંધિ તમારે અવગ્રહવાળી છે, તો આ તો બોર્ડમાં પૂછાય જ, કારણ કે વિસર્ગ પણ છે, વિસર્ગ સંધિ પણ કહેવાય, અને અવગ્રહવાળી સંધિ છે. તો આ જે ઓ છે એનો વિસર્ગ થઈ જાય, અર્જુન પ્લસ અપી થાય એનું, અર્જુન પ્લસ અપી. જે અવગ્રહ છે, તમે ઘણા વિદ્યાર્થીને ડ બોલવાની ટેવ છે, ડ આપણે ઓછો વપરાય છે, એ અવગ્રહ અ છે, બરાબર. વ્યંજન તમે લખો અને પાંચમો છઠ્ઠો અક્ષર અવગ્રહ આવે, ક ખ ગ ઘ, ઘ પછી અવગ્રહ આવે છે, એ અ બોલવાનો તમારે છે. એટલે આ સંધિ છે અર્જુન પ્લસ અપી. આવી સંધિ અવગ્રહવાળી પણ છે અને વિસર્ગ પણ છે, એટલે બે ભેગું છે. આવી બેવડી સંધિ હોય એ વધારે પરીક્ષાની અંદર પૂછાય. એટલે કહે છે અર્જુન પણ જાત હર્ષ, જાત એટલે પોતાની જાતે, હર્ષ એટલે આનંદનો અનુભવ કરતો, તેહી સહ તેઓની સાથે, યોજિતવંત સંલગ્નો અભવ જોડાઈ ગયો. અર્જુનને પણ આનંદ થયો કે આ લોકો આનંદ કરે છે તો મને શું વાંધો, એટલે અર્જુન પણ તેઓની સાથે જોડાઈ ગયો. હવે આપણે આખા પેરેગ્રાફનો અનુવાદ કરીએ, બરાબર. શબ્દાર્થમાં તમને ખ્યાલ આવી ગયો કે એકવાર સ્વર્ગમાં રહેલો અર્જુન પૃથ્વીને જોવાની ઈચ્છાથી પૃથ્વીલોક ઉપર આવ્યો. પૃથ્વીલોક ઉપર આવીને તેણે એક મહાન જય ઘોષ સાંભળ્યો. તેણે જય ઘોષ કરનારા લોકોના સમૂહની પાસે ગયો. ત્યાં તરત જ વિશ્વયુદ્ધમાં અટકેલા, વિશ્વયુદ્ધ પૂરું થયા પછી વિજય મેળવેલા લોકો વિજયનો ઉત્સવ મનાવી રહ્યા હતા. તેઓને જોઈને અર્જુન પણ પ્રાચીન મહાભારતના વિજયને અને તે વખતે વિજય મેળવેલા લોકોને યાદ કરે છે. આ અજાણ્યા માણસને, પહેલાં ન જોયો હોય તેવા માણસને આવેલો જોઈને અર્જુનને તે લોકોએ પોતાના વિજયના ઉત્સવમાં જોડ્યો. અર્જુન પણ પોતાની જાતે આનંદનો અનુભવ કરતો તેઓની સાથે જોડાઈ ગયો. હવે આપણે બીજો પેરેગ્રાફ જોઈએ. કશ્ચિત કાલાંતરમ, કશ્ચિત એટલે કેટલા,
काल काल એટલે સમય અંતરમ એટલે વીતી ગયા પછી કેટલોક સમય વીતી ગયા પછી અથવા તો વખત પણ લખી શકો સમયને વખત પણ કહેવાય કે કેટલોક વખત વીતી ગયા પછી સ એટલે તે તૃષામ અનુભૂતવાનો સ એ અર્જુન માટે સર્વનામ વપરાયું છે તેને તૃષામ એટલે તરસ અનુભૂતવાના એટલે ખૂબ જ લાગી તે તરસ્યો થયો તો તેને ખૂબ જ તરસ લાગી કે કેટલોક વખત વીતી ગયા પછી તેને તરસ લાગી બરાબર અભ્યા ગતેન અભ્ય એટલે પાંચ પાસે ગતેન એટલે ગયો તેઓની પાસે જઈને અશ્વ એકો યાચિત એકો અશ્વ એક એટલે એકો એટલે એક અશ્વ એટલે ઘોડો એક ઘોડાની યાચિત એટલે માગણી કરી તેઓની પાસે જઈને તેણે એક ઘોડાની માગણી કરી અશ્વ તો એનું સમાનાર્થી પૂછાય તો તુરગ હય હય એટલે પણ ઘોડો થાય કારણ કે આ શબ્દ પાઠમાં નથી આવતો હય એટલે ઘોડો બરાબર એક અશ્વની તો તમારે સંખ્યાવાચી વિશેષણ તરીકે ખાલી જગ્યા પૂછાય તો વિભક્તિ સહિત તમારે એકો લખવાનું તમને એમ આપે કે એકનું યોગ્ય રૂપ ખાલી જગ્યાની અંદર ભરો બરાબર તો જે પાઠમાં સંખ્યાવાચી વિશેષણ વિભક્તિ સાથેનો શબ્દ હોય એ જ તમારે ખાલી જગ્યામાં લખવાનો તમારે એકનું એક અનત લખવાનું બરાબર એકો અશ્વ અશ્વ ખાલી જગ્યા યાચિત તો તમારે એમાં એકો લખવાનો ત્યારે તમારું રાઈટ પણ કારણ કે પુસ્તકમાં હોય સંખ્યા એ જ સંખ્યાને વિભક્તિ લાગી હોય એ જ શબ્દ આપણે ખાલી જગ્યામાં મૂકવાનો રહેશે તો એક અશ્વની માગણી તેણે કરી યાચિતો અશ્વ અસો યાચિત એટલે માગેલો અશ્વ એટલે ઘોડો અસો લઈને તે અશ્વમાં આરુહ્ય અશ્વ એટલે ઘોડા ઉપર આરુહ્ય એટલે બેસીને આરૂઢ થઈને અથવા તો બેસીને જલમ પાતું જળ અથવા પાણી પીવા માટે પાતું એટલે હેતવર્થ કુદન છે એનું ગુજરાતી માટે થાય પાતું પા એટલે પીવું તું એટલે માટે પીવા માટે નગરાદ બહી નગરની બહાર બહી એ અવ્યય છે બહી એટલે બહાર નગરની બહાર સ્થિતમ એકમ સ્થિતમ એટલે આવેલા અથવા તો રહેલા એકમ એટલે એક પરિચિતમ અપૂર્વમ પહેલાં જાણીતા સરોવરમ ગતવાન સરોવરે ગયો કારણ કે અર્જુન મહાભારતમાં હતો જ પ્રાચીન કાળમાં અને ફરી આવ્યો છે એટલે એણે એ સરોવર જોયેલું હતું એટલે કહે છે નગરની બહાર આવેલા એક જાણીતા સરોવર પાસે તે ગયો ગતવાન ફરીવાર એ શબ્દ આવ્યો કર્તરી ભૂતકૃદન બરાબર અનુભૂતવાન ગતવાન તે ગયો કારણ કે કર્તરી ભૂતકૃદન આમાં જાદા છે તત્ર યદા સ જલપાનાય ઉધતો તત્ર એટલે ત્યાં યદા એ અવ્યય છે જ્યારે સહ એટલે તે જલપાનાય પાણી પીવા માટે ઉધતો ઉધતો એટલે શું થાય તૈયાર થયો ત્યારે તદા એટલે ત્યારે કશ્યચિત પુરુષસ્ય ધ્વનિમ કશ્યચિત એટલે કોઈ એક પુરુષસ્ય એટલે પુરુષનો અથવા તો માણસનો ધ્વનિમ એટલે અવાજ શ્રુતવાન એટલે સાંભળ્યો ત્યારે તેણે કોઈ એક માણસનો અવાજ સાંભળ્યો મહાશય એ માણસે કહ્યું હે મહાશય સગરમ ઇદમ જલમ હે મહાશય ઇદમ એટલે આ જલ એટલે પાણી સગરમ સગરમ એટલે ઝેરી છે આ તમારે સંસ્કૃત સવાલ જવાબ લખશો ને ત્યારે આ શબ્દ મૂકવાનો આવશે સરોવરસ્ય જલમ કીદૃશમ કે સરોવરનું પાણી કેવું હતું તો ઝેરી હતું ઝેરી માટે સંસ્કૃત શબ્દ કયો તો કે સગરમ બરાબર હે મહાશય આ પાણી અથવા તો જળ ઝેરી છે વિષયુક્ત છે બરાબર અધુના અપેયમ અસ્તિ અધુના અવ્યય છે અત્યારે અપેયમ એટલે પીવા લાયક નથી અર્જુન આશ્ચર્ય અર્જુન આશ્ચર્યચકિત થઈ ગયો અથવા તો નવાઈ સાથે નવાઈ પામ્યો તમ દ્રષ્ટમ અપૂર્વમ તે અપૂર્વમ એટલે પહેલાં ન જોયેલા એવા તેને જોઈને પુરુષમ પૃચ્છતી તે માણસને પૃચ્છતી એટલે પૂછ્યું કથમ ઇદમ સગરમ જલમ કથમ એટલે કેમ ઇદમ એટલે આ સગરમ એટલે ઝેરી જળ એટલે પાણી અથવા તો જળ આ પાણી કેમ ઝેરી છે અથવા તો આ જળ કેમ ઝેરી છે પ્રકૃતિ નિર્મિતા સરોવરા પ્રકૃતિ એટલે કુદરત કુદરતે નિર્મિતા એટલે બનાવેલા અથવા તો નિર્માણ કરેલા સરોવરા સરોવરો તું એટલે તો સર્વદેવ બધી જ રીતે પેય જલાહા એવ ભવંતી હતી પેય જલાહા પીવા લાયક જ હોય છે એમ તેણે જવાબ આપ્યો બરાબર અર્જુને અર્જુન કહે છે કે કુદરતી રીતે આપણે જાણીએ છીએ કુદરતે શું બનાવ્યું છે તો કે નદી કુદરતે બનાવેલી છે બરાબર નદી કુદરતી રીતે ગંગા નદી છે તો
તો એ કુદરતી રીતે વહે છે. એટલે કહે છે કે જે આ સરોવરો છે એ નદી છે, આ કોણે બનાવ્યું છે? કુદરતે, ઈશ્વરે બનાવેલી વસ્તુ છે. તો એનું પાણી તો હંમેશા પીવાલાયક જ હોવું જોઈએ, ઝેરી હોવું જોઈએ નહીં. એટલે કહે છે કુદરતે નિર્માણ કરેલા સરોવરો તો હંમેશા પીવાલાયક જ હોય છે. બરાબર. હવે આપણે આખા પેરેગ્રાફનો અનુવાદ કરીએ. કેટલોક વખત વીતી ગયા પછી તેને ખૂબ જ તરસ લાગી. તેઓની પાસે ગયો અને ત્યાં તેણે એક ઘોડાની માગણી કરી અને માગેલો ઘોડો લઈને તેના ઉપર બેસીને તે પાણી પીવા માટે નગરની બહાર આવેલા એક જાણીતા સરોવર પાસે ગયો. ત્યાં જઈને તે જ્યારે પાણી પીવા માટે તૈયાર થયો ત્યારે કોઈ એક માણસનો અવાજ સાંભળ્યો. હે મહાશય, આ પાણી ઝેરી છે, અત્યારે પીવાલાયક નથી. અર્જુને આશ્ચર્ય સાથે પહેલાં ન જોયેલા તેવા માણસને જોઈને પૂછ્યું, કેમ આ પાણી ઝેરી છે? કુદરતે બનાવેલા સરોવરો તો હંમેશા પીવાલાયક જ હોય છે. હવે આપણે બીજો પેરેગ્રાફ તરફ આગળ વધીએ. સ્વરેણ યુવક, સ્વર એટલે અવાજ, અવાજથી એ માણસ કેવો લાગતો હતો? અર્જુન કહે છે સ્વરેણ યુવક, સ્વરથી એ માણસ યુવાન લાગતો હતો. અવાજ આપણે ખબર પડી જાય, વૃદ્ધ બોલે અને યુવાન બોલતો હોય એમાં ઘણો ફરક હોય છે. એટલે કહે છે સ્વરેણ યુવક, સ્વરથી એ માણસ કેવો હતો? યુવાન હતો, અવાજથી યુવાન લાગતો હતો. કાયેન વૃદ્ધ, કાયા એટલે શરીર, શરીરથી વૃદ્ધ, ઘરડો દેખાત, ચિત્રમાં છે જ આપણી પાઠ્યપુસ્તકમાં તમે જુઓ તો શરીરથી વૃદ્ધ ઈવ એટલે જેવો. કશ્ચિત ભગ્ન દંત, કશ્ચિત એટલે કેટલાક, ભગ્ન દંત, દંત એટલે દાંત, ભાંગેલા તૂટેલા દાંતવાળો હતો, મોઢામાં દાંતે ભાંગી ગયા હતા એટલે આપણને વૃદ્ધ જ લાગે. ધવલ કેશ, ધવલ એટલે સફેદ, કેશ એટલે વાળ, સફેદ વાળવાળો. સદંડ, દંડ એટલે લાકડી, લાકડી સાથે અથવા તો હાથમાં લાકડી લઈને એક જન, એક માણસ અર્જુનસ્ય સમીપમ આગતવાન, અર્જુનની સમીપ એટલે પાસે, આગતવાન એટલે આવ્યું, અર્જુનની પાસે આવ્યું. ધવલ, ધવલનું તમારે સમાનાર્થી પૂછાય તો શ્વેત, શ્વેત એટલે સફેદ, બરાબર, ધવલ એટલે પણ સફેદ. અદૃષ્ટ અપૂર્વમ તાદૃશમ જનમ દ્રષ્ટવા અર્જુન આશ્ચર્યચકિત સંજાત. હું કહે છે કે અદૃષ્ટ કે ન જોયેલો અર્જુને ક્યારે આવા વૃદ્ધ ઘરડા ભાંગેલા દાંતવાળા લાકડીવાળા માણસોને જોયેલા નહીં. એટલે કહે છે અદૃષ્ટ, પહેલાં ન જોયેલા, પહેલાં ન જોયેલા. તાદૃશમ જન્મ દ્રષ્ટવા, તાદૃશ એટલે તેવા, જન્મ એટલે માણસને, દ્રષ્ટવા એટલે જોઈને, તેવા માણસને જોઈને અર્જુન આશ્ચર્યચકિત સંજાત, અર્જુન આશ્ચર્યચકિત થઈ ગયો અથવા તો નવાઈ પામ્યો કે આ માણસનું આવું કેમ. કારણ કે અર્જુન પણ બુદ્ધિવાળો હતો એટલે કે આ બોલે છે તો યુવાન લાગે છે અને હાથમાં લાકડી છે, મોઢામાં દાંત નથી, વાળ સફેદ છે, હવે આને ગણવો કેવો. એટલે અર્જુન નવાઈ પામે છે, કંઈક આપણને નવું દેખાય એટલે આપણને આશ્ચર્ય થાય. મહાભારત કાલીન કાન કે મહાભારત વખતના સ્થૂળ કાયાનો, સ્થૂળ એટલે એકદમ તાજા માજા શરીરવાળા અને બલિષ્ઠવાન, બળવાળા, બળવાળા જનાન એટલે લોકોને જોયેલા. અર્જુને કેવા માણસોને જોયા હતા? સ્થૂળ અને કદાવર માણસોને. એ વખતમાં તમે જાણો છો એનો ભાઈ ભીમ હતો, એ કેવો તાજો માજો હતો એટલે બલિષ્ઠવાન, બળવાન માણસોને જોયા હોય તો પછી આવા વૃદ્ધને જોવે એટલે થોડુંક દુઃખ પણ થાય. એટલે કહે છે સ્થૂળ શરીર અને બળવાન લોકોને સ્મરણ યાદ કર્યા. મહાભારત વખતમાં જે માણસો હતા એને અર્જુન મનની અંદર યાદ કરે છે. સ કષ્ટમ અપી અનુભૂતવાન, કષ્ટમ એટલે દુઃખ અને દુઃખનો પણ અનુભવ કરે છે કે બંનેની સરખામણી કરે કે મહાભારત વખતે કેવા માણસો હતા અને અત્યારે કેવા માણસો છે એમ જાણીને અર્જુનને થોડોક દુઃખનો અનુભવ થયો. અસ્ય એતાદૃશીમ સ્થિતિમ દ્રષ્ટવા કે આ માણસની આવી સ્થિતિ અથવા તો દશા દ્રષ્ટવા એટલે જોઈને અર્જુન સ આશ્ચર્યમ પૃષ્ઠવાન, આશ્ચર્ય સાથે તે માણસને તેણે પૂછ્યું, અર્જુને પેલા વૃદ્ધ માણસને પૂછ્યું, કો ભવાન, કો એ પ્રશ્ન પૂછે છે, કોણ ભવાન એટલે તમે, તમે કોણ છો? અર્જુને આવો પ્રશ્ન પૂછ્યો એ માણસને. ત્યારે કસ્માત તવ, શા માટે તવ એટલે તમારી ઈદ્રશી અવસ્થા જાતા, તમારી આવી અવસ્થા અથવા તો દશા કેમ થઈ ગઈ છે, સ્થિતિ પણ કહેવાય, તમારી આવી સ્થિતિ કેમ થઈ ગઈ છે? આવો અર્જુને પ્રશ્ન, તમે કોણ છો, શા માટે તમારી આવી દશા અથવા તો અવસ્થા થઈ ગઈ છે? સ્થિતિ પણ લખી શકાય, તમને જે શબ્દ યાદ રહે એ તમારે લખવાનો, બરાબર, એને મૌલિક ભાષા કહેવાય, એના સમાનાર્થી શબ્દો લખવાય.
બરાબર. એટલે અર્જુન કહે છે, તમે કોણ છો અને શા માટે તમારી આવી દશા થઈ ગઈ છે? હવે આપણે આખા પેરેગ્રાફનો અનુવાદ કરીએ. બરાબર. અવાજથી યુવાન છે, શરીરથી વૃદ્ધ છે, કોઈ ભાંગે કેટલાક ભાંગેલા દાંતવાળા, સફેદ વાળવાળો અને લાકડીવાળા એક માણસને, એક માણસ અર્જુનની પાસે આવ્યો. પહેલાં ન જોયેલા તેવા માણસને જોઈને અર્જુન આશ્ચર્યચકિત થઈ ગયો. અને મહાભારત વખતના સ્થૂળ શરીરવાળા અને બળવાન લોકોને અર્જુને યાદ કર્યા અને દુઃખનો પણ અનુભવ કર્યો. આ માણસની આવી દશા જોઈને અર્જુને આશ્ચર્ય સાથે તેને પૂછ્યું, તમે કોણ છો, શા માટે તમારી આવી દશા થઈ ગઈ છે? બરાબર. તો તમારે એવો પ્રશ્ન પૂછાય કે પહેલાં માણસને કેવી સ્થિતિ થઈ ગઈ હતી. બરાબર. તો તમારે આ પેરેગ્રાફનો અનુવાદ એમાં લખવાનો છે, કારણ કે એક એક પેરેગ્રાફના એક એક ગુજરાતી પ્રશ્નો આ પાઠમાંથી પૂછાય છે, અનુવાદ પણ પૂછાય છે, અને આવા સવાલ જવાબ પણ તમારે પૂછાય કે વૃદ્ધ માણસનું વર્ણન કરો. બરાબર. એક પુરુષ અર્જુનની પાસે બધી રીતે પૂછી શકાય કે અર્જુનની પાસે આવેલા માણસનું વર્ણન કરો. બરાબર. તો તમારે આ પેરેગ્રાફ એમાં લખવાનો છે. હવે આપણે આગળ જોઈએ. બીજા પેજ ઉપર જુઓ. હવે કહે છે સપ્રત્યવદતા. હવે આ વૃદ્ધ માણસ બોલે છે, અર્જુનને કહે છે, અર્જુને પ્રશ્ન કર્યો ને કે તમારી આવી દશા કેમ થઈ ગઈ, જો એ પણ ધ્યાન રાખવું પડે. હવે આ પેરેગ્રાફનો શું કહે, સપ્રત્યવદતા. સ છે સર્વનામ છે, વૃદ્ધ માણસ માટે વપરાયું છે. અને પ્રત્યવદતા એટલે પ્રત્યુત્તર આપ્યો, તેણે જવાબ આપ્યો અથવા તો તેણે પ્રત્યુત્તર આપ્યો. અહમ અસ્ય દેશસ્ય એકઃ સૈનિકઃ. હવે જો અહીંયા પણ સંખ્યા આવી, હવે અહીંયા એકઃ વિસર્ગ છે. બરાબર. એટલે કે અહમ, અહમ એ સર્વનામ છે, હું. અસ્ય દેશસ્ય આ દેશનું, એકઃ સૈનિકઃ એક સૈનિક છું, હું આ દેશનો એક સૈનિક છું, સિપાઈ પણ કહેવાય. વિગતેશુ કતિપયેશુ માસેશુ. વિગતેશુ એટલે વીતી ગયેલા, કતિપય એટલે કેટલાક, માસેશુ એટલે મહિનાઓ, કેટલાક મહિનાઓ વીતી ગયા પછી. બહુના દેશાનામ પરસ્પરમ યુદ્ધમ. બહુના એટલે ઘણા, દેશાનામ એટલે દેશો વચ્ચે, પરસ્પરમ એટલે એકબીજાની સાથે, યુદ્ધમ એટલે યુદ્ધ, અભવત એટલે થયું હતું. કે કેટલાક મહિનાઓ વીતી ગયા પછી ઘણા દેશો વચ્ચે અથવા તો એકબીજાની સાથે યુદ્ધ થયું હતું. તત્ર વિવિધાન શસ્ત્રાણી પ્રયુક્તાની. તત્ર એટલે તેમાં, અથવા તો ત્યાં. વિવિધાની એટલે જુદા જુદા પ્રકારના, શસ્ત્રાણી પ્રયુક્તાની, શસ્ત્રોનો ઉપયોગ થયો હતો. અસ્ત્ર અને શસ્ત્ર જ વપરાય યુદ્ધમાં, તો ભયંકર યુદ્ધ હોય ત્યાં. બરાબર. તસ્માત કારણાદ, તે કારણથી. જલમ સ્થલમ વાયુ પ્રાણીન ઇત્યેવ. જલ એટલે પાણી, એ તો આપણે ખબર, જળ પણ ગુજરાતી શબ્દ છે. સ્થળ, સ્થળ એટલે ભૂમિ. જળ, પૃથ્વી, વાયુ. વાયુ એટલે આપણે જે ઓક્સિજન, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ બધા વિજ્ઞાનમાં આવે છે. બરાબર. તો જળ, પૃથ્વી અને વાયુ, કારણ કે શ્વાસ લેવા માટે આપણે શેની જરૂર પડે, ઓક્સિજનનું, કારણ કે આ બધું છે. અને પ્રાણીઓ, ઇત્યેવ એટલે વગેરે. બહુવિધમ ઘણું બધું, જગત એટલે જગત, દુનિયા. વિવિધ રૂપેણે જુદા જુદા રૂપમાં. પ્રભાવિતમ અસ્તિ, પ્રદૂષિત થયું હતું. પ્રભાવિત શબ્દનો અર્થ શું થાય? પ્રદૂષિત થયું હતું. જમીન પણ પ્રદૂષિત થઈ ગઈ, વાયુ પણ પ્રદૂષિત થઈ ગયા, અને પ્રાણીઓ વગેરે, આ ઘણું બધું જગત છે એ જુદા જુદા પ્રકારે પ્રદૂષિત થયું છે. કિમ તે કથિયામી. કિમ એટલે શું, પ્રશ્ન પૂછ્યો છે. તે કથિયામી, તેથી જ હું કહું છું કે શસ્ત્ર અસ્ત્ર નિગરતે હિ પ્રદૂષેતી, પ્રદૂષિતે હિ સર્વમ વસ્તુ જાતમ પ્રદૂષિતમ. એટલે શું કહે છે, શસ્ત્ર અસ્ત્ર, શસ્ત્ર અને અસ્ત્રમાંથી નિગરતે એટલે નીકળેલી, પ્રદૂષિતે હિ પ્રદૂષિત હવા છે તે સર્વ વસ્તુ જાતમ પ્રદૂષિતમ. સર્વ એટલે બધી જ, વસ્તુ એટલે વસ્તુઓ, પણ પ્રદૂષિતમ જાતમ પ્રદૂષિત થઈ ગઈ છે. વિષમયમ ચ અને ઝેરી થઈ ગઈ છે. વિષ એટલે પણ શું થાય, ઝેરી. સગરમ એટલે ઝેરી, તો સમાનાર્થી શબ્દ પૂછાય સગરમનો, તો વિષમ પણ તમે લખી શકો. વિકલ્પના જવાબ આપેલો જોઈએ આપણે. બરાબર. એટલે બબે શબ્દો તો પાઠની અંદર હોય જ. એટલે કહે છે કે બધી વસ્તુઓ પણ પ્રદૂષિત અને ઝેરી થઈ ગઈ હતી. અસ્ય સરોવરસ્ય જલમપી.
અસ્ય એટલે આ સરોવરનું જલમ અપી પાણી પણ અથવા તો જળ પણ એતાદસમાં એવ કારણાત સગરમ અસ્તિ આ કારણે જ સગરમ અસ્તિ ઝેરી થઈ ગયું છે કારણ કે પૃથ્વી પણ ઝેરી વાયુ પણ ઝેરી તો આ સરોવરનું પાણી પણ આના કારણે જ ઝેરી થઈ ગયું છે અત્ર અત્યમ જલમ પીતવા અત્ય એટલે અહીં રહીને જલમ પીતવા પાણી પીતા પીતા મદિયા એશા સ્થિતિ મદિયા એટલે મારી એશા એટલે આવી સ્થિતિ થઈ ગઈ છે સંજાતા ભૂતકાળ બતાવે છે કે એટલા માટે અહીં જ રહીને આનું પાણી પી પીને મારી આવી સ્થિતિ થઈ ગઈ છે અર્જુને પ્રશ્ન પૂછ્યો હતો ને તો તમે કેમ વૃદ્ધ થઈ ગયા તો કારણ કે એ જ પાણી એ પીતા હતા સૈનિક એ જ પાણી પીતો હતો એટલા માટે વૃદ્ધ દેખાવા લાગ્યો એટલે કહે છે અહીં રહીને આનું પાણી પીતા પીતા મારી આવી દશા થઈ છે તો તમારે અભ્યાસ જે આપણે વ્યાકરણનો ટોપિક છે એ સ્વાધ્યાયની અંદર પણ આ વાક્ય છે ખાલી જગ્યા પૂછાય છે બરાબર તો મદિયા એશા સ્થિતિ મારી આવી દશા થઈ ગઈ છે મદિય પુત્રમ મદિય એટલે મારો પુત્ર ઇદમ એવ જલમ પીતવા ઇદમ એટલે આ પાણી પીને જ વિગત દ્રષ્ટિ વિગત દ્રષ્ટિ દ્રષ્ટિ એટલે આંખો વિગત એટલે ગુમાવી બેઠો છે મારા પુત્ર પણ અંધ થઈ ગયો છે એવું પણ અહીંયા લખી શકાય કે મારો પુત્ર આ જ પાણી પીને અંધ બની ગયો છે ગંભીરે કૂપે પતિતો મૃતશ્ચ અંધ બની જાય એટલે કંઈ દેખાય નહીં એટલે કહે છે કે ગંભીરે કૂપે ગંભીર એટલે ઊંડા કૂપે એટલે કૂવા ઉપર ઊંડા કૂવામાં પતિતો પડી ગયો અને ચ મૃતશ્ચ એટલે અને મરી ગયો પહેલાં અંધ બની ગયો પછી કૂવામાં પડ્યો અને કૂવામાં પડવાથી એનું મૃત્યુ થઈ ગયું આમ પેલો વૃદ્ધ માણસ પોતાનો ઇતિહાસ કહે છે મદિયા ભારિયા હવે પોતાની પત્નીની વાત આવી કે મારી પત્ની ભારિયા એટલે પણ શું થાય આગળ 14મા પાઠમાં આપણે પ્રશ્ન આવ્યો એમાં આપણે શું કહ્યું ભારિયા અને બીજા 14મા પાઠમાં આવ્યો પત્ની માટેનો શબ્દ કલત્ર બરાબર તો સમાનાર્થી શબ્દો આવતા જ રહેતા હોય છે કે મારી પત્ની વિષમયસ્ય વાયો વિષ એટલે ઝેરી ઝેરી વાયુ એટલે વાયુ પ્રભાવેન પ્રભાવથી નિરુદ્ધ શ્વાસમ દિવમ ગતા નિરુદ્ધ નિરુદ્ધ એટલે અટકી જવો એનો શ્વાસ અટકી ગયો અને દિવમ ગતા દિવમ એટલે સ્વર્ગ સ્વર્ગમાં ગતા એટલે ચાલી ગઈ એટલે કે તેનું પણ મૃત્યુ થઈ ગયું તે સ્વર્ગમાં ચાલી ગઈ અને તેનું પણ મૃત્યુ થઈ ગયું બરાબર દિવમ શબ્દનો અર્થ લખો તો સ્વર્ગ બરાબર એ તમારે પૂછાય છે પ્રતિદિનમ જલસ્ય અસ્ય પાનેન પ્રતિદિનમ એટલે દરરોજ અસ્ય જલસ્ય આનું પાણી પીને ગત પ્રાણાના પ્રાણ ગુમાવેલા જીવાન પશ્યન જીવોને જોઈને ભુક્ત ભોગ હું આ દુઃખ અનુભવી રહ્યો છું એટલા માટે અહમ અત્ર હું અહીં સ્થિતવા એટલે રહીને પશુ પક્ષી માનવાના પશુઓ પક્ષીઓ અને માણસોને અસ્ય જલપાનાત વારિયામી અસ્ય એટલે આનું જલપાનાત પાણી પીવાથી વારિયામી એટલે અટકાવું છું કારણ કે મેં તો બધું ગુમાવ્યું છે એટલે હું બધાને હવે અટકાવું છું પશુઓને પણ અટકાવું છું પક્ષીઓને પણ અટકાવું છું અને માણસોને પણ ના કહું છું કે આનું પાણી પીવાય એવું નથી મેં અનુભવ કર્યો છે આમ પેલો વૃદ્ધ માણસ કહે છે ચાલો તો હવે આપણે આખા પેરેગ્રાફનો અનુવાદ લઈ લઈએ તેણે જવાબ આપ્યો હું આ દેશનો એક સૈનિક છું કેટલાક મહિનાઓ વીતી ગયા પછી ઘણા દેશો વચ્ચે એ યુદ્ધ થયું અને તેમાં જુદા જુદા પ્રકારના શસ્ત્રોનો ઉપયોગ થયો તેના કારણે જળ પૃથ્વી વાયુ પ્રાણીઓ વગેરે ઘણું બધું જગત પ્રદૂષિત થયું જુદા જુદા રૂપમાં પ્રદૂષિત થયું છે શું તેથી જ હું કહું છું કે શસ્ત્ર અને અસ્ત્રમાંથી નીકળેલી પ્રદૂષિત હવા અથવા તો વાયુથી બધી જ વસ્તુઓ પ્રદૂષિત અને ઝેરી થઈ ગઈ છે આ સરોવરનું પાણી પણ આના કારણે જ ઝેરી છે અત્યારે અહીં જ રહીને આનું પાણી પીતા પીતા મારી આવી દશા થઈ ગઈ છે મારો પુત્ર પણ આ જ પાણી પીને દ્રષ્ટિ ગુમાવી બેઠો અને તે ઊંડા કૂવામાં પડી ગયો અને મરી ગયો મારી પત્ની પણ આ ઝેરી વાયુના પ્રભાવથી તેનો શ્વાસ અટકી ગયો અને તે સ્વર્ગમાં ચાલી ગઈ દરરોજ આ જળનું પાણી પીને પ્રાણ ગુમાવતા જીવોને જોઈને
હું દુઃખી થયેલો એવો અહીં જ રહીને પશુઓ પક્ષીઓ અને માણસોને આ જળ પીતા અટકાવું છું. બરાબર. હવે આપણે છેલ્લો પેરેગ્રાફ જોઈએ. અર્જુન વૃતાંતમ એતત શ્રુતવા. અર્જુન વૃતાંતમ, વૃતાંત એટલે હકીકત, આ બધી હકીકત શ્રુતવા એટલે સાંભળીને, પુરાતનીયસ્ય મહાભારત, પુરાતનીય એટલે પ્રાચીન મહાભારતના અભિધા, અભિધા એટલે નામ થાય, મહાભારત નામના યુદ્ધસ્ય પરિણામ, યુદ્ધના પરિણામને સ્મૃતિ પ્રથમ આનયતી, સ્મૃતિ પ્રથમ સ્મરણ કરે છે, અને સ વિચારે હતી, સ એ સર્વનામ છે, તે વિચારે છે, યત એટલે કે અવ્યય છે, તે વિચારે છે કે તદા બહુના જનાનામ સહાર સંજાત. તદા એટલે ત્યારે પણ, બહુના જનાનામ ઘણા બધા લોકોનો સહાર નાશ, અથવા તો સહાર પણ ગુજરાતી શબ્દ છે, સંજાત થયો હતો. તેન ચ, ચ એટલે અને, તેનાથી પરિવારેશુ, પરિવારમાં આપદાનામ પરંપરા, મુશ્કેલીઓની પરંપરા પ્રવર્તિતા રહી હતી. પરંતુ જળ વાયુ ભૂમિયા આકાશ આદયો, પરંતુ જળ વાયુ ભૂમિ આકાશ વગેરે મહાભૂતાસ તથેવ શુદ્ધા આસન, કે આ જે મહાભૂતા એટલે પંચમહાભૂતો છે, પૃથ્વી જળ આકાશ અને તે, આ જે મહાન ભૂતો હતા, પંચમહાભૂતો છે, તે તથેવ શુદ્ધા આસન, તેમના તેમ જ શુદ્ધ રહ્યા હતા. એને કોઈ નુકસાન મહાભારત વખતે થયું ન હતું. તથૈવ સંધિ છે, તથા પ્લસ એવ. તે જીવાના કૃતે, તે પ્રાણીઓના માટે અથવા તો જીવોના માટે યથાપૂર્વમ, પહેલાંની જેમ જ યોગ્ય ઉપયોગી ન એવા આસનો અને ઉપયોગી રહ્યા હતા. સંપ્રતિ અત્યારે યદ અહમ પશ્યામિ, યદ એટલે જે સર્વનામ છે, અહમ એટલે હું, પશ્યામિ એટલે જોઈ રહ્યો છું, જે અત્યારે હું જોઈ રહ્યો છું, તત અધિકમ શોચનીયમ અસ્તિ, તત એટલે તે, અધિકમ એટલે વધારે, શોચનીયમ એટલે વિચારવા જેવું, અસ્તિ એટલે છે, તે અત્યારે વિચારવા જેવું છે. કિમ અયમ, શું આ, અધુના પ્રવર્તિત, અત્યારે પ્રવર્તેલો, માનવસ્ય જય, માણસનો જય છે કે જય અસ્તિ પરાજયો, આ જય છે કે પરાજય, તો આ વા છે એ અથવા પણ થાય ને કે પણ થાય છે આનું ગુજરાતી, કે અત્યારે જે માણસનો જય થયો છે તે જય છે કે પરાજય છે, એવો પ્રશ્ન પૂછે છે અર્જુન, મનની અંદર પૂછે છે. અને ટાઇટલ પણ આપણા પાઠનું એ જ છે કે જયો પરાજયો વા. બરાબર. એવમ સશોક, આમ શોક સાથે, જો સશોક, સ અવ્યય આવ્યો, હવે તમને ખ્યાલ આવી જવો જોઈએ, સહર્ષમ સશોકમ, તો આ કયો સમાસ થાય, સ અવ્યય છે, તો એના પરથી કયો સમાસ બને છે, અવ્યયી ભાવ સમાસ. બરાબર. તો શોક સાથે અર્જુન, અર્જુન અપિત જલ, જલ એટલે પાણી, અપિત એટલે પીધા વગર જ, એવ એટલે જ થાય, ભારવાચક શબ્દ છે આ, પાણી પીધા વગર જ, ગૃહિત ચિંતશ્ચ, ચ એટલે અને, ગૃહિત ચિંત, ચિંતા લઈને પુનઃ ફરી વાર સ્વર્ગમ પ્રત્યાવર્તત, ફરી વાર સ્વર્ગમાં ચાલ્યો ગયો, કારણ કે અર્જુન અહીંયા કલ્પના કરી છે બીજી વાર પૃથ્વી ઉપર આવ્યો એવી. બરાબર. એટલે પાણી પીધા વગર જ પાછો સ્વર્ગમાં ચાલ્યો ગયો. બરાબર. હવે આપણને ખ્યાલ આવી ગયો. તો તમારે એવો પણ પ્રશ્ન પૂછાય કે અર્જુન પાણી પીધા વગર કેમ સ્વર્ગમાં ચાલ્યો ગયો, તો ત્યારે તમારે આ છેલ્લા પેરેગ્રાફનો અનુવાદ લખવાનો રહેશે. બરાબર. અર્જુન આ બધી હકીકત સાંભળીને પ્રાચીન મહાભારત વખતના યુદ્ધના પરિણામને યાદ કરે છે, તે વિચારે છે કે ત્યારે ઘણા માણસોનો સહાર પણ થયો હતો અને તેના પરિવારમાં મુશ્કેલીઓની પરંપરા પણ રહી હતી, પરંતુ જળ વાયુ ભૂમિ આકાશ વગેરે જે પંચમહાભૂતો છે તે તેમના તેમજ શુદ્ધ હતા, તે પ્રાણીઓના માટે અથવા તો જીવોના માટે પહેલાંની જેમ ઉપયોગી પણ હતા, અત્યારે જે હું જોઈ રહ્યો છું તે વધારે વિચારવા જેવું છે, શું આ અત્યારે પ્રવર્તેલો માણસનો જય તે જય છે કે પરાજય, આમ શોક સાથે અર્જુન પાણી પીધા વગર જ પાછો ચિંતા લઈને સ્વર્ગમાં ચાલ્યો જાય છે. બરાબર. તો આપણે આ પાઠ અહીંયા પૂર્ણ થયો. તો તમને પાઠ પ્રમાણે મેં કીધું એ પ્રમાણે તમારે પ્રશ્નો પણ
ગુજરાતીમાં ને સંસ્કૃતમાં એ રીતે બધી જ રીતે આપણે પૂછાય, જેને આપણે પાઠની અંદર જોડે કહેતા જઈએ છીએ કે આવા પ્રશ્નો પૂછાય, ટૂંકનો પૂછાય, તો તમારે એવું રેડી બધું કરવાનું છે સ્વાધ્યાયમાંથી, અને પુસ્તકના સ્વાધ્યાયમાંથી જ બધું આપણે પૂછાય, બહારનું કંઈ પૂછાતું નથી, ચોપડીના પહેલાં ને છેલ્લા પાનામાંથી જ બધું પૂછાય, બરાબર? તો પાઠ્ય પુસ્તક જ તૈયાર કરવાનું રહે. ઓકે, ચાલો હવે આપણે નેક્સ્ટ પીરિયડમાં જઈએ.